હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? તો આજે આપણે જે કરવાના છીએ ને વિડીયોમાં, એ આપણે પહેલે પણ કરી ચૂક્યા છીએ, પણ કઈ રીતે કર્યું હતું અને આજે જે રીતે કરવાના છીએ એ બે રીત અલગ અલગ છે, બરાબર ને? આપણે પહેલે જોયું હતું કે આપણે ગુજરાતી અંક સામે આપણે ઇંગ્લિશનો સ્પેલિંગ પણ લખ્યો, બરાબર? ઇંગ્લિશ અંક સામે આપણે ઇંગ્લિશનું સ્પેલિંગ લખ્યું. પણ આજે આપણે કેવી રીતે કરવાના છીએ કે ગુજરાતી અંક સામે એનો ગુજરાતી શબ્દ લખવાનો અને અંગ્રેજી અંક સામે એનો અંગ્રેજી સ્પેલિંગ લખવાનું, બરાબર ને? ગુજરાતી અંક સામે શબ્દોમાં અને અંગ્રેજી અંક સામે અંગ્રેજીમાં લખો, બરાબર? આજે આપણે એ કરવાના છીએ. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ છે એક, તો એને ગુજરાતી શબ્દોમાં કઈ રીતે લખાય? એ ક, બરોબર. ત્યારબાદ ઇંગ્લિશમાં વન, તો એનો સ્પેલિંગ ઓ એન ઈ. ત્યારબાદ ગુજરાતીમાં આને કહેવાય બે, તો એ કઈ રીતે લખાય? બને એક માત્ર બે. ત્યારબાદ ટુ, તો ઇંગ્લિશમાં સ્પેલિંગ કેવી રીતે લખાય? ટી ડબલ્યુ ઓ. ત્યારબાદ છે ત્રણ, તો ત્રણ, બરોબર. ત્યારબાદ થ્રી, તો ટી એચ આર ડબલ ઈ. ત્યારબાદ છે ચાર, તો ચ ને આગળ એક માત્ર ચા ર, ને એને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય? ફોર, એનો સ્પેલિંગ એફ ઓ યુ આર, બરોબર. ત્યારબાદ છે પાંચ, તો એને કઈ રીતે લખાય? અને આગળ એક માત્ર પા ચ, અને ઇંગ્લિશમાં એને કહેવાય ફાઈવ, તો એ કઈ રીતે લખાય? એફ આઈ વી ઈ, બરોબર. ત્યારબાદ છે છ, તો છ, બરોબર. ત્યારબાદ એને ઇંગ્લિશમાં કહેવાય સિક્સ, તો એ કઈ રીતે લખવાનું? એસ આઈ એક્સ, સિક્સ, બરોબર. ત્યારબાદ છે સાત, તો એને ગુજરાતીમાં કઈ રીતે લખાય? સ ને આગળ એક માત્ર સા ત, એને ઇંગ્લિશમાં કહેવાય સેવન, તો સેવનનું સ્પેલિંગ શું થાય? એસ ઈ વી ઈ એન, સેવન, બરોબર. ત્યારબાદ છે આઠ, તો એને ગુજરાતીમાં કઈ રીતે લખાય? અની આગળ એક માત્ર આ ઠ, એને ઇંગ્લિશમાં કહેવાય એઇટ, તો એઇટનો સ્પેલિંગ ઈ આઈ જી એચ ટી, બરોબર. ત્યારબાદ છે નવ, ગુજરાતીમાં નવ, તો એને કઈ રીતે લખાય? ન વ, અને એને ઇંગ્લિશમાં કહેવાય નાઇન, તો નાઇનનો સ્પેલિંગ એન આઈ એન ઈ, બરોબર. ત્યારબાદ છે ગુજરાતીમાં દસ, તો એ કઈ રીતે લખાય? દ સ, ત્યારબાદ એને ઇંગ્લિશમાં કહેવાય ટેન, તો ટેનનો સ્પેલિંગ ટી ઈ એન. તો આજે આપણે જે કર્યું, બરોબર, કે ગુજરાતી શબ્દને ગુજરાતીમાં લખ્યું આપણે અને ઇંગ્લિશ શબ્દને ઇંગ્લિશના સ્પેલિંગમાં લખ્યું, બરોબર. તો આ તમને આમ પણ પૂછાઈ શકે અને બીજી કઈ રીતે પૂછાઈ શકે કે ગુજરાતી અંકને તેના શબ્દ સાથે જોડો, અને બીજી કઈ રીતે પૂછાઈ શકે કે ઇંગ્લિશ અંકને એના સ્પેલિંગ સાથે જોડો. એવી રીતે જોડકા પણ પૂછાઈ શકે અને ખાલી જગ્યા પણ પૂછાઈ શકે. કેવી રીતે? કે તમને ગુજરાતીનો એક આપેલો હોય અને તમને સામે લખેલું હોય કે એને ગુજરાતી શબ્દમાં લખો, બરોબર. પછી એવી જ રીતે તમને ઇંગ્લિશનો
टू आपेलो होय अने एनी सामे तमने खाली जगह ब्लेंक आपेली हो तो तमने एवी रीते लखवानुं होय कि इंग्लिश सामे एनो इंग्लिश स्पेलिंग लखो बराबर एवी रीते पर तमने पूछाई सके। तो आ जेवी रीते मैं तमने लखाव्युं छे ने एवी ज रीते तमे तमारी नोटबुकमां लखजो जेथी तमने खबर पड़े कि एने गुजरातीमां कई रीते लखाय अने इंग्लिशमां एने कई रीते लखाय छे। बराबर ने?